નમસ્કાર ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ બાર કોમર્સની અંદર એસપીસીસી વિષયનો પહેલો વિભાગ એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર સીસી વિષયના અંદર ચેપ્ટર નંબર ત્રણ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ચેપ્ટર નંબર ત્રણ આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર એટલે કે આપણે જ્યારે આપણો ધંધો લઈને બેઠા હોઈએ ત્યારે આપણે કર્મચારીઓને પણ અમુક બાબતની નોટિસ આપવી પડે પરિપત્ર આપવા પડે મેમો આપવા પડતા હોય આ બધું શું છે તો એના વિશેની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ નોટિસ શું છે અને પરિપત્ર શું છે આના વિષયની વ્યાખ્યાઓ આપણે અગાઉ જોઈ ગયા છીએ એના લક્ષણો શું છે એના વિશેની ચર્ચા કરી છે આ સિવાય આપણે એ પણ જોયું છે કે નોટિસ અને પરિપત્રા બંને વચ્ચેનો તફાવત શું છે તો આપણે આજે એના નમૂનાઓ જોવાના છે નોટિસ એટલે એવી વસ્તુ કે જે આંતરમાળખાકીય સુવિધાઓ જે કાંઈ એમાં ફેરફાર આવવાના હોય ત્યારે કર્મચારીઓને જાણ કરવા માટે નોટિસ આપવામાં આવે છે જ્યારે પરિપત્ર છે એ કોઈ એક જૂથને નહીં પરંતુ સમગ્ર સમૂહને અથવા વર્તુળને ઉદ્દેશીને લખવામાં આવે છે એટલે પરિપત્રનું પાલન કરવું છે યોગ્ય હોય છે પરિપત્ર એક માર્ગી હોય છે કે જે ઉચ્ચ વિભાગથી લઈ અને જે નીચેનો વિભાગ છે ત્યાં મોકલવામાં આવે ને પરિપત્ર કહેવામાં આવે છે જ્યારે જે નોટિસ છે એ બંને માર્ગી છે ક્યારેક કર્મચારી છે એ કોઈ નોટિસ છે તો એ નોટિસને ઉચ્ચ અધિકારી સુધી મોકલે અથવા ઉચ્ચ અધિકારી છે કર્મચારીઓ સુધી મોકલે તો આ બાબતને નોટિસ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોવાનું છે કે આંતરવિભાગીય અને કર્મચારી વિશે પત્રવ્યવહાર શું છે અંદરો અંદર જે કાંઈ શાખાઓને પત્રો મોકલવામાં આવતા હોય વડી કચેરીથી પોતાની શાખા સુધી અને શાખાથી પોતાની વડી કચેરી સુધી જે પત્રો મોકલાય છે એના વિશેની આપણે હવે વિગતે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પત્રનો નમૂનો લઈએ તો પહેલાં જ પત્રનો નમૂનો એવો છે કારણ દર્શક નોટિસ જે છે અથવા કારણ દર્શક નોટિસ ફાળવવી જેમાં એનો વિષય છે સેયાન કેમિકલ્સ લિમિટેડમાં કામ કરતા હર્ષિલ પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત ત્રણ દિવસ ગેરહાજર રહ્યા હતા સેયાન કેમિકલ્સ લિમિટેડ વતી એમને કારણ દર્શક નોટિસનો પત્ર લખો કારણ દર્શક એટલે કે કારણ દર્શાવતી નોટિસ આપવાની છે સેયાન કેમિકલ લિમિટેડની અંદર હર્ષિલ પટેલ નામનો એક વ્યક્તિ છે એક કર્મચારી છે જે પોતાની અધિકારીની રજા લીધા વગર ત્રણ દિવસ સતત ગેરહાજર રહે છે તો એને ખુલાસો આપવા માટેનો પત્ર લખવાનો છે હવે એ ખુલાસામાં શું હોય ખાસ તો એવું હોય કે તમે શા માટે આવી રીતે તમે ગેરહાજર રહ્યા હતા અને ગેરહાજર રહ્યા હતા તો તમે એવું તો શું હતું કે તમે કંપનીને જાણ નથી કરી અને જો તમે ખુલાસો વ્યવસ્થિત નહીં આપી શકો તો તમારી રજા છે મંજૂર જે રજા છે એની સેલેરી કટ કરી નાખવામાં આવશે અને બીજી એને સૂચના એવી આપવાની કે હવેથી જો તમે આવું કરશો તો તમને નોકરી ભંગ એટલે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તો આ પ્રકારના નોટિસ જે છે આપણે મોકલવાની હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે સેઆન કેમિકલ લિમિટેડ આપણને આપ્યું છે તો આપણે વચ્ચોવચ લખશું એને સેયાન કેમિકલ્સ લિમિટેડ શું લખશું આપણે ચાલો તમે પણ તમે થોડીક વાર અહીંયા ધ્યાન આપો ત્યાર પછી હું તમને સમય આપું એટલે વ્યવસ્થિત દોરી અને આપણે લખવાનું છે એટલે પહેલાં પત્ર જે છે એને બાંધી લેવાનો છે વચ્ચોવચ લખવાનું છે સેયાન કેમિકલ્સ લિમિટેડ ત્યાર પછી લખવાનું છે એનું સરનામું અહીંયા આપણને આપ્યું છે જીઆઈડીસી ફેઝ ટુ જી આઈ ડી સી ફેઝ જીઆઈડીસી ફેઝ ટુ છે જીઆઈડીસી ફેઝ ટુ શું આવશે દહેજ આપણને સરનામું આપ્યું છે જીઆઈડીસી ફેઝ ટુ દહેજ તાલુકો વાગરા તાલુકો વાગરા ત્યાર પછી લખશું જિલ્લો ભરૂચ જિલ્લો ભરૂચ પિનકોડ નંબર લખશું થ્રી નાઇન ટુ વન વન ઝીરો ભરૂચનો પિનકોડ શું છે થ્રી નાઇન ટુ વન વન ત્યાર પછી એક લીટી છોડીને લખવાનું છે તેરમી ઓગસ્ટ તેરમી ઓગસ્ટ બે હવે સામેની સાઈડ શું લખવાનું એ તમને ખ્યાલ છે સામેની સાઈડ આપણે શું લખશું ફોન નંબર અહીંયા આવશે ઇમેલ ઇંગ્લિશમાં ગુજરાતીમાં તમે લખી શકો છો ફોન નંબરની અંદર પહેલાં તો એનું આપણે ફોન નંબરનો જે આંકડો આવતો હોય જીરો છવ્વીસ બેતાલીસ જીરો છવ્વીસ બેતાલીસ ત્યાર પછી ટુ 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 આવી રીતે એક્સેક્સ એક્સ કરીને મૂકી દઈશું અથવા તમને જે મનગમતો આંકડો હોય તમે અહીંયા નાખી શકો છો ઈમેલની વાત કરીએ તો ઇમેલમાં આપણે લખવાનું છે સેઆન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સેઆન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાર પછી આપણે જેને ઉદ્દેશીને પત્ર લખીએ છીએ એનું સરનામું લખવાનું છે શ્રી હર્ષિલ પટેલ નીચે શું લખવાનું છે શ્રી હર્ષિલ પટેલ એનું નામ લખ્યું છે મિસ્ટર હર્ષિલ પટેલ અથવા શ્રી હર્ષિલ પટેલ પેકિંગ વિભાગ પેકિંગ વિભાગ વિભાગમાં લિમિટેડ ત્યાર પછીનો મુદ્દો છે દહેજ તાલુકો વાગરા દહેજ તાલુકો વાગરા પછી આપણે લખીશું જિલ્લો ભરૂચ થ્રી નાઇન ટુ વન વન ઝીરો બરાબર આટલું લખ્યા પછી નીચે આપણે લખવાનું છે વિષય હવે આપણે આટલા બંનેના સરનામાં લખી નાખ્યા છે હવે નીચેના વિભાગમાં આપણે શું લખીશું વિષય વિષયમાં લખો રજા લીધા વિના ગેરહાજર એણે શું કીધું છે રજા લીધા વગર એ ભાઈ શું રહ્યો છે ગેરહાજર રહ્યો છે એટલે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસા કરતો પત્ર એનો વિષય શું છે તો કે અહીંયા રજા લીધા વગર સતત ત્રણ દિવસ ગેરહાજર રહ્યો છે એટલે એના ખુલાસા કરતો પત્ર આપણે એને લખીએ છીએ એટલે આપણે એને નોટિસ આપીએ છીએ તો આટલું આપણે લખવાનું છે પેલા સેન લિમિટેડ પછી એનું સરનામું પછી હર્ષિલ પટેલનું સરનામું અહીંયા ફોન નંબર ને ઈમેલ અહીંયા તારીખ ને એ વિષય ચાલો હવે તમારે તમારી નોટબુકની અંદર સર્વપ્રથમ આખે આખું જે પત્ર આપણે લખતા હતા એ પત્રનું મથાળું બાંધી દો પત્રનું મથાળું બાંધ્યા પછી સૌથી ઉપર લખો સેયાન કેમિકલ્સ લિમિટેડ લખો શેયાન કેમિકલ્સ લિમિટેડ ફોન નંબર લખવાનો પહેલાં આપણે શું કરવાનું છે તો કે એનું સરનામું લખવાનું છે સરનામામાં લખો જીઆઈડીસી ફેઝ ટુ જીઆઈડીસી ફેઝ ટુ એની નીચે શું લખવાનું છે દહેજ ગામનું નામ છે દહેજ એની નીચે લખો તાલુકો વાગરા તાલુકો વાગરા એની નીચે લખો જિલ્લો ભરૂચ દહેજ ગામ છે તાલુકો વાગરા છે જિલ્લો ભરૂચ છે પણ આપણે શું કરવાનું છે જ્યારે સરનામું લખીએ છીએ ત્યારે એક જ સીધમાં લખવાનું રહે છે પછી લખો નીચે થ્રી નાઇન ટુ વન વન ઝીરો એનો પિન પિનકોડ નંબર છે ભરૂચનો થ્રી નાઇન ટુ વન વન ઝીરો બરાબર એની એક લીટી છોડી લાઇન સ્પેસ આપો લાઇન સ્પેસિંગ આપ્યા પછી લખો તેરમી ઓગસ્ટ બે હજાર સત્તર તેરમી ઓગસ્ટ બે હજાર સત્તર આટલું લખાઈ જાય એટલે બરાબર એક્ઝેક્ટ આની સામે જે તે સંસ્થા છે એ સંસ્થાનો ફોન નંબર લખવાનો છે એટલે લખો અહીંયા ફોન નંબર ફોન નંબર પહેલાં એનો ફોનનો જે પિન કોડ છે એ લખો ઝીરો ટુ સિક્સ ફોર ટુ ઝીરો ટુ સિક્સ ફોર ટુ પછી એનો ઓરિજિનલ ફોન નંબર જે છ આંકડાનો ટેલિફોન નંબર જેને આપણે કહીએ છીએ એ લખવાનો છે ટુ 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 એક્સ 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 બરાબર એટલે પછી અથવા તમે કોઈ પણ નંબર તમને મનગમતો તમે એમાં લખી શકો છો ત્યાર પછી નીચે લખો એનું ઈમેલ ઈમેઇલ લખવાનું છે એટલે હંમેશા તમને ક્યારે પણ પરીક્ષામાં ઈમેલ લખવાનું પૂછાય તો આપણે શું લખવાનું છે તો ઇમેઇલમાં જે તે સંસ્થાનું નામ હોય એ સંસ્થાને લખવાની છે અહીંયા શું છે સેયાન કેમિકલ્સ લિમિટેડ આપણે શું લખવાનું સેયાન સેયાન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સેયાન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ચાલો હવે આ પૂરું થઈ ગયું હવે બરાબર જ્યાં આપણે તારીખ લખી હતી એ તારીખથી સામેની દિશાએ એક એને જ નીચેની લીટીમાં શ્રી હર્શિલ પટેલ કોને લખીએ છીએ આપણે હર્શિલ પટેલને એટલે લખો શ્રી હર્શિલ પટેલ નીચે લખો પેકિંગ વિભાગ નીચે લખો પેકિંગ વિભાગ એની એક્ઝેક્ટ નીચે લખો સેયાન કેમિકલ્સ લિમિટેડ આપણે ક્યાં લખવાનું છે તો કે કર્મચારીને લખતા હોય એટલે આપણાને આપણા વિભાગમાં લખવાનું હોય તો આપણા કર્મચારીને આપણે લખીએ છીએ એટલે આપણું જ સરનામું એટલે કે સેયાન કેમિકલ્સ લિમિટેડ દહેજ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ અને ફરી પાછું એને પિનકોડ કારણ કે આપણે ત્યાં ત્યાં લખીએ છીએ થ્રી નાઇન ટુ વન વન ઝીરો નોટિસ છે પોતાની પોતાની કંપનીના કર્મચારીને લખીએ છીએ એટલે એના સરનામામાં એના ઘરનું સરનામું નાખવાની કોઈ જરૂર નથી આપણી જ કંપનીનું સરનામું નાખી દેવાનું અને ઉપર આપણા પેકિંગ વિભાગ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ ઉત્પાદન વિભાગ હોય કે માર્કેટિંગ વિભાગ હોય તો એનું તમારે ખાલી લખી નાખવાનું છે કે કયા વિભાગમાં આપણે પત્ર મોકલવાનો છે આટલું થઈ ગયું એની એક્ઝેટ નીચે વિષય વિષયમાં લખો વિષય એટલે કે જેનો આપણે જે પત્ર લખીએ છીએ જે કારણોસર એ વિષય લખવાનો છે તો અહીંયા આપણો વિષય શું છે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસા કરતો પત્ર રજા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસા કરતો પત્ર આપણે લખવાનો છે તો આ પત્ર આપણે કોને લખવાનો છે હર્ષિલ પટેલને ચાલો હવે આપણે હર્ષિલ પટેલને આ પત્ર લખવા જઈ રહ્યા છીએ ચાલો આટલું પૂરું થઈ ગયું હવે આપણે પત્રનો બીજો વિભાગ ચાલુ કરશું આ તો માત્ર ને માત્ર સરનામું જ હતું હવે આપણે પત્રનો બીજો વિભાગની શરૂઆત કરીએ છીએ ત્યારે પત્રના બીજા વિભાગની અંદર આપણને ખબર છે એમ કે અગાઉ આપણે જોઈ ગયા એ રીતે કે પહેલાં આપણે કર્મચારીને પત્ર લખવાનો હોય તેને અહીંયા ટુ ધ પોઈન્ટ વાત કરવાની છે અહીંયા એને કંઈ સારું લગાડવાની બાબત નથી પરંતુ એને ઓન ધી સ્પોટ જ વાત કરવાની છે આપણે પહેલાંમાં શું કરતા હતા તો કે પહેલાં જે પત્રો લખતા હતા એની અંદર આપણે એ એને કોઈપણ વ્યક્તિ હોય તો એની સાથેના જૂના સંબંધો દર્શાવતા હતા પણ તમે કર્મચારીને જ્યારે પત્ર લખો ત્યારે એને સંબંધ દર્શાવવાની જરૂર નથી એને કંઈ કાલાવાલા કરવાની જરૂર નથી પડતી આપણે એને ટુ ધ પોઈન્ટ કે ભાઈ તમે આટલાથી આટલી તારીખ સુધી ગેરહાજર હતા અને શા માટે ગેરહાજર હતા તો એને એ કડકાઈની ભાષામાં પત્ર લખવાનો હોય છે કર્મચારી સાથે તો બીજી વાર આ પગલું ન ભરે એના માટે તો આપણે શું લખવાનું છે શ્રીમાન અહીંયા એને રિસ્પેક્ટેડ લખવાની કે ભાઈ પ્રિય કર્મચારી એવું કાંઈ લખવાની જરૂર નથી અહીંયા માત્ર એટલું લખવાનું છે શ્રીમાન શ્રીમાન આપ તારીખ દસમી ઓગસ્ટથી બારમી ઓગસ્ટ બે હજાર સત્તર સુધી કઈ તારીખ ત્રણ દિવસ કીધું છે તેર તારીખે પત્ર લખ્યો છે એટલે આગળના ત્રણ દિવસ દસ અગિયાર ને બાર આપ તારીખ દસમી ઓગસ્ટ ઓગસ્ટ તારીખ પેહલા લખી નાખીએ કે આ તારીખથી આ તારીખ સુધી સતત ત્રણ દિવસ સતત કેટલા દિવસ ત્રણ

શું હતું તો કે તમે એને શું ભૂલ કરી તો પહેલી જ ભૂલ અને ટાંકી દેવાની કે આપ તારીખ દસમી ઓગસ્ટ થી બારમી ઓગસ્ટ બે સુધી સતત ત્રણ દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર હતા આપની ગેરહાજરીનું કારણ આપની ગેરહાજરીનું કારણ જો સાત દિવસ માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી અમને ગેરહાજરીનું કારણ જો સાત દિવસમાં દર્શાવવામાં નહી આવે તો આપની ગેરહાજરીનું શિસ્તભંગનું પગલું ગણાશે શું ગણાશે શિસ્તભંગનું પગલું એને ગણવામાં આવશે જો તમે સાત દિવસમાં તમે શા માટે ગેરહાજર રહ્યા હતા જો એનો કોઈ પણ ખુલાસો નહીં કરવામાં આવે તો તમારું જે પગલું છે એ શિસ્તભંગનું ગણવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત છે પહેલાં તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાની છે આપ તારીખ દસમી ઓગસ્ટથી બારમી ઓગસ્ટ સુધી સતત ત્રણ દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર હતા આપની ગેરહાજરીનું કારણ જો સાત દિવસમાં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્ત ભંગનું પગલું ગણવામાં આવશે હવે બીજું શું છે તો કે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ તે દિવસનો પગાર એટલે કે મંજૂરી વિના ગેરહાજર રહ્યો છે એટલે એ દિવસનો પગાર જે છે એ કાપી લેવામાં આવશે એની નોંધ લેશો કાપી લેવામાં આવશે જેની નોંધ લેશો એટલે અહીંયા આપણે ગેરહાજર એનું આપણે શું તો કે આપણી ગેરહાજરી સાત દિવસમાં દર્શાવવામાં નહીં આવે તો આ પગલું છે ડિસિપ્લિન તમે તોડ્યું છે અથવા રૂલ્સ તોડ્યા છે એવું ગણાશે મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ એ દિવસનો પગાર છે એનો કાપી લેવાનો છે અને ત્યાર પછી ભવિષ્યમાં આ પ્રકારનું

गेर सिस्त भर्यू वर्तन करवामा आउशे तो नोक्री भंग करवामा आउशे જો આવું પગલું હવે ભવિષ્યમાં ભરવામાં આવશે તો નોકરી ભંગ કરવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે એટલે કે ભાઈ જો હવે તમે ફરીથી ભવિષ્યમાં આવું કોઈ પગલું ભરશો તો એ ગેરશિસ્તનું ગણવામાં આવશે નોકરી ભંગ કરવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે એ આપનો વિશ્વાસુ નીચે લખી નાખવાનું આપનો વિશ્વાસુ અહીંની સિગ્નેચર નીચે નામ સયાન પટેલ કર્મચારી છે એટલે કે પત્રને અહીંયા પૂર્ણ કરવાનો છે એટલે અહીંયા આપણો પત્ર હવે પૂરો થાય છે તો નોટિસની અંદર શું લખવાનું છે ફરીથી એક વખત ઉપર લખવાનું છે શ્રીમાન શ્રીમાન આપ તારીખ દસમી ઓગસ્ટથી બારમી ઓગસ્ટ સુધી સતત ત્રણ દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર હતા સૌથી પહેલાં તો એને કહી દીધું કે ભાઈ તમે આટલી તારીખથી આટલી તારીખ સુધી સતત ગેર ગેરહાજર હતા આપણે ત્રણ તારીખ આપેલી છે ત્રણ દિવસ આપેલા છે આપણે જે તારીખ લખીએ છીએ એના અઠવાડિયા પહેલાં આપણે લખવાની જરૂર નથી જે દિવસે એ ગેરહાજર રહ્યા છે એના બીજા દિવસે તરત એને નોટિસ પહોંચવી જોઈએ તો જ અસરકારક થાય હંમેશા નોટિસ લખતી વખતે ધ્યાન રાખવાનું કે તમે જ્યારની નોટિસ લખો છો એના આગલા દિવસે એ વ્યક્તિ ગેરહાજર હોવો જોઈએ પછી તમે દસ દિવસ પછીની નોટિસ લખો કે તમે ગયા મહિને અથવા તો તમે મહિના પહેલાંની લખો ભાઈ તમે ગયા મહિને ત્રણ દિવસ ગેરહાજર હતા એવી નોટિસનો કોઈ અર્થ હતો નથી સતત તમારી નોટિસ છે એવી હોવી જોઈએ કે સતત ત્રણ દિવસ વ્યક્તિ ગેરહાજર રહે છે ત્યારે ઓગસ્ટ થી બારમી ઓગસ્ટ સુધી આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના લખો શ્રીમાન આપ તારીખ દસમી ઓગસ્ટ થી આપ તારીખ દસમી ઓગસ્ટ થી બાર અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર હતા આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના સતત ગેરહાજર હતા આપની ગેરહાજરીનું કારણ જો સાત દિવસમાં દર્શાવવામાં નહીં આવે આપની ગેરહાજરીનું કારણ જો સાત દિવસમાં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે મંજૂરી વિના મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ ગેરહાજર રહેવા બદલ તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે જેની નોંધ લેશો એટલે એને કહેવાનું છે કે ભાઈ તમારો તે દિવસનો પગાર અમે કાપી જ નાખવાના છીએ તમે ખુલાસો આપો કે ન આપો એટલે કે ગેરહાજર રહેવા બદલ તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે જેની નોંધ લેશો ત્યાર પછીનો પેરેગ્રાફ પાડીને લખો ભવિષ્યમાં ભવિષ્યમાં આ પ્રકારનું આ પ્રકારનું શિસ્ત પગલું શિસ્ત ભંગનું પગલું અથવા ગેરશિસ્ત ભર્યું પગલું અથવા ગેરશિસ્ત ભર્યું ભંગ કરવામાં આવશે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે કે છૂટા કરવામાં આવશે તો નોકરી ભંગ કરવામાં આવશે અને આપે કાયમી અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે આટલી સૂચના આપી નીચે લખવાનો આપનો વિશ્વાસ નામ અને એનો હોદ્દો કર્મચારી પ્રબંધક શેયાન પટેલ એની સિગ્નેચર છે આ પત્ર અહીંયા પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી નોટિસ નોટિસ આપણે આવી રીતે લખવાની છે હવે આપણે કર્મચારી વતી આપણે જોયું ને કે ભાઈ એક માર્ગી પ્રક્રિયા નથી દ્વિમાર્ગી પ્રક્રિયા છે તો આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું કે કર્મચારી જ્યારે સ્વૈચ્છિક રાજીનામું આપે છે ત્યારે એ કેવી રીતે નોટિસ લખે છે આપણે કીધું ને કે નોટિસના બે પ્રકાર હોય કર્મચારી પણ લખતો હોય છે તો આપણે એ જોવાનું છે કે હવે કર્મચારી જે છે એ સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ કેવી રીતે લખે છે તો હવે આપણે આ બાબત તમારે નોટિસમાં નોંધી લેવાની છે આ વિષયની ચર્ચા કરવાની છે અને આપણે સ્વૈચ્છિક રાજીનામાની નોટિસ આના પછીના લેક્ચરમાં જોઈએ ત્યાં સુધી આ લેક્ચરને આપણે અહીંયા જ અલ્પ વિરામ આપીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી નોટિસો લખશું જે કર્મચારી દ્વારા લખવામાં આવે છે ત્યાં સુધી સ્ટે એટ હોમ સ્ટે સેફ ધન્યવાદ